રાજમાં કમોસમી વરસાદ હજી તો ગયો નથી ત્યાં અંગ દજાડતી ગરમીએ લોકોને હેરાન પરેશાન કરવાનું શેકવાનું શરૂ કર્યું છે રાજ્યના કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ કેટલાક વિસ્તારની વાત એ છે કે હવામાન વિભાગે ગરમીને લઈ એક ડરામણી આગાહી કરી છે આગાહી છે કે ચાલુ મે મહિનામાં ગરમી ભૂક્કા કાઢશે ત્યારે કેવી ગરમી પડશે અને ગરમીથી બચવા જનતા કેવા ઉપાય શોધી રહી છે સૌથી પહેલા એ કમોસમી વરસાદ વચ્ચે આકાશમાંથી અગન વર્ષા રાજ્યમાં ગરમીનું યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર પાંચ દિવસ પારો ઉંચકાશે તાપમાન ગુજરાતના માથે એક પછી એક આફત આવી રહી છે પહેલા કમોસમી વરસાદ અને હવે આકાશમાંથી અગન વર્ષા ગરમીનો પ્રકોપ એવો છે કે માણસ ચક્કર ખાઈને પડી જાય રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો છે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો બેતાલીસ થી તાપમાન તેતાલીસ ડિગ્રી નોંધાયું જ્યારે ભુજ કંડલા રાજકોટ સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીએ પહોંચ્યો આવનારા દિવસોમાં તાપમાનનો પારો હજી પણ વધારે ઊંચકાશે એવું હવામાન વિભાગનું અનુમાન છે જેને લઈને ગુજરાતના સાત જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે આવનાર પાંચ દિવસ ગુજરાતમાં ગરમીનું ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે એના પર એક નજર કરીએ કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં દ્વારકા ભાવનગર પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હિટવેવનો પ્રકોપ દેખાશે જો સુરત એન્ડ વલસાડ દો ડિસ્ટ્રિક્ટ સાઉથ ગુજરાત કે અગલે પાંચ જૂનો તક હીટવેવ કન્ટિન્યુ કે ચાન્સીસ છે સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ કે જો દક્ષિણી હિસ્સે કે જો કોસ્ટલ એરિયાઝમાં એરિયા पोरबंदर देन भावनगर इस इन जगहों पे जो है और द्वारका इन जगहों पे जो है अगले पाँच दिनों के लिए जो है हीटवेव वार्निंग जारी की गई है साथ ही साथ अगले दो दिनों के लिए कच्छ में भी जो है हीटवेव वार्निंग जारी की गई है जो कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज देखने को मिलेगा हवामान निष्णान परेश गोस्वामी ये गुजरातियों ने चेतव्या है कि आना दिवसों में आकाश माँ अगन वर्षा है દરરોજ એક ડિગ્રી તાપમાન ઉંચકાશે સત્તર મે બે હજાર ચોવીસ થી લઈ અને બાવીસ મે બે હાજર ચોવીસ સુધી આજે સત્તર થી બાવીસ મે નો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન રોજ એક ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે આવતીકાલથી આ તાપમાનમાં ખૂબ વધારો થશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો જે નોર્મલ તાપમાન ચાલતું હતું એમાં હવે ઉચકાય અને તાપમાન છે બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે એટલે રાજ્યની અંદર આજે સત્તર મે થી લઈ અને બાવીસ મે બે હજાર ચોવીસ સુધી રાજ્યની અંદર ફરી એક ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે અમદાવાદમાં તાપમાનનો પારો ચુમ્વાલીસ ડિગ્રી ને અડુ અડુ થતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા ગરમીના કારણે ટ્રાફિક વિભાગ દ્વારા બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવા પડ્યા જેનાથી વાહન ચાલકોને ગરમીમાં સિગ્નલ પર શેકાવું ના પડે રાજ્ય સહિત અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં તાપમાનનો પારો છે કે જે તે પાર પહોંચી ગયો છે ત્યારે અમદાવાદમાં બપોરના સમયે તમામ સિગ્નલ છે છે તે બંધ કરી દેવામાં આવ્યા જેથી કરીને લોકોને બપોરના સમયે આ પ્રકારે ટ્રાફિકની અંદર સિગ્નલ પર ન ઉભું રહેવું પડે તો બીજી તરફ લોકો પણ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ગરમીથી રાહત મેળવવા અમદાવાદ આઈસક્રીમ પાર્લરો ઉપર દોટ મૂકતા જોવા મળ્યા

અને ગરમીમાં બહાર નીકળવું બી કઠિન છે આમ શેરડીનો રસ પીવા આવે છો કેમ ઠંડી પીવા જ આવે છે ઠંડક થોડી મળે શરીરને અને હેલ્થ બી રહે ભુજમાં પણ ગરમીના કારણે રોડ રસ્તા સુમસાન બની ગયા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેની સીધી અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે ભુજમાં સૌથી વધારે ગરમીની અસર છે તે જોવા મળી રહી છે મોટા ભાગના રસ્તાઓ છે તે બપોરના સમયે સુમસામ જોવા મળતા હોય છે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળ કચ્છમાં માવઠા બાદ ગરમીનું જોર વધ્યું છે તેની સીધી અસર કંઈક ને કંઈક લોકોના જનજીવન ઉપર અત્યારે જોવા મળી રહી છે બીજી બાજુ હજુ પણ હવામાન વિભાગ દ્વારા ગરમી વધે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે જેના કારણે હજુ પણ લોકોને આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઉંચકાવા લાગ્યો છે લોકો અંગ દઝાડતી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે આવનારા પાંચ દિવસ ગરમી ભુક્કા કાઢવાની છે ત્યારે લોકોએ અત્યારથી જ ગરમીને લઈને ચેતવું જરૂરી છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ

આકરી ગરમી વચ્ચે માવઠાનો માર કમોસમી વરસાદે ખેતીનો વાળ્યો દાટ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદના રાઉન્ડ શરૂ છે જે ખેડૂતોને નુકસાનીમાં ધકેલી રહ્યા છે આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદે દસ્તક દીધી હતી બપોરના સમયે સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોશીના ઈડર સહિતના ગ્રામ્ય પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડ્યો હતો આ કમોસમી વરસાદ ગરમીમાંથી આંશિક રાહત તો નથી આપી રહ્યા પરંતુ ખેડૂતોની મુશ્કેલી જરૂરથી વધારી રહ્યા છે બે દિવસ પહેલા બનાસકાંઠામાં તોફાની પવન સાથે આવેલા ભારે વરસાદે પાલનપુરના ધાણધા ગામે બાગાયતી પાક પપૈયાનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો છે બનાસકાંઠાના મુખ્ય પાલનપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે કમોસમી બગાયતી પાક એવા પપૈયાના પાકની ખેતી કરી હતી મહત્વની વાત છે કે છેલ્લા દોઢ બે વર્ષથી ખેડૂત છે તે પોતાની પપૈયાની વાડી તૈયાર કરવા માટે મહા મહેનત કરી રહ્યો હતો પરંતુ ગઈકાલે ભારે પવન જે કમોસમી વરસાદ થયો અને આ કમોસમી વરસાદ સાથે જે ભારે પવન ફૂંકાયો છે તેને કારણે આ ખેડૂતના ખેતરમાં ઉભેલા પપૈયા ના છોડ છે તે થયા છે નુકસાન ગઈ સાલે માર્ચ મહિનામાં પપૈયા લગાયા હતા એટલે બાર થી ચૌદ મહિનાનો હાલ પાક અમારો તૈયાર હતો આ અમારો પપૈયા આમ ત્રણ સાલ ઉભા રહે પણ આ વખતે અધવચ્ચે વચ્ચે જ બધું પૂરું થઈ ગયું જ્યારે મોરબીમાં તોફાની પવન સાથે આવેલા ભારે વરસાદે કારખાનાઓમાં ભારે નુકસાન કર્યું છે ખાખરાળા ગામે પ્લાયવુડનું એક કારખાનું તોફાની પવનોની ઝપેટમાં આવ્યું હતું કારખાનાના શેડ ઉડી ગયા છે તો ગડરો પણ ધરાશાયી થઈ છે સાથે તૈયાર માલ અને કાચા માલને પણ નુકસાન થયું છે અચાનક જ વાવાઝોડું અને વરસાદ ચાલુ થયો હતો અને મતલબ પવનનું જોરદાર પ્રેશરના કારણે અમારું એક સાઇડનું જે અમે ફિનિશ ગુડ અને સો ફૂટની અમારી દીવાલ જે આખું બધું વળી ગયું હતું જસ્ટ પાંચ મિનિટમાં બહુ વધારે પ્રેશર હતું પવનનું સૌરાષ્ટ્રમાં મિની વાવાઝોડાએ ખેડૂતોને પણ મોટું નુકસાન કર્યું છે અમરેલીના ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ અને ભારે પવનના કારણે તલ અને મગના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખાંભા શહેરમાં પણ આ મિની વાવાઝોડા મોટું નુકસાન પહોંચાડ્યું છે હાલ સુકા મરચા ની સીઝન ના કારણે ખાંભા નદી કાંઠે સૂકું મરચું વેચતા પંદર જેટલા પાલાઓ ઉભા કર્યા હતા પરંતુ ભારે પવન સાથે આવેલા તોફાની વરસાદે મરચામાં પણ મોટું નુકસાન કર્યું છે અને અહીં અમારે લગભગ પંદર થી વીસ મરચાના પાલા છે કાલે વાવાઝોડું આવ્યું એટલે અમને કાંઈ હકેલવા બકેલવા કાંઈ દીધું નહીં અને એમને જોરદાર આવી પડ્યું બધું અને બધાના પાલા બધાને નુકસાન થઈ છે એટલે મરતા મરતા બધું પલળી ગયું છે નાના માણસોથી મંડપ અને મંડપ બધા ઉડી ગયા છે અમારા બધાને દક્ષિણ ગુજરાતમાં કમોસમીની આફતે જ્યાં ત્યાં નુકસાન વેર્યું છે વલસાડના ધરમપુરમાં છેલ્લા ત્રણ દિવસથી અંડરાધાર પડી રહેલા વરસાદ અને ભારે પવનના કારણે નડકધરી ગામે સો જેટલા ઘરોમાં નુકસાન થયું છે તો આંબાવાડીમાં પણ ભારે નુકસાન થયું છે પવનનો માર એટલો હતો કે આંબા પર હવે એક પણ કેરી રહી નથી બધી જ જમીન દોસ્ત થયેલી જોવા મળી રહી છે જોકે હાલ બાગાયત વિભાગની ટીમો દ્વારા વિસ્તારમાં નુકસાનીનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે જેમાં પ્રાથમિક સર્વે કરવામાં આવેલ છે અને ખેડૂતોને ખરેખર સરકારશ્રીના ધારાધોરણ મુજબ વળતર ચૂકવી શકાય એના માટે ટીમોની રચના થઈ ગઈ છે અને આવતીકાલ સુધીમાં એ ખરેખર નુકસાનીના આંકડા પણ અમને મળી જશે અને મળ્યા પછી એમને આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ તો રાજ્યમાં કમોસમી વરસાદના બીજા રાઉન્ડે ઘણું મોટું નુકસાન કર્યું છે જેની સીધી અસર સામાન્ય માણસો સાથે ખેડૂતો પર પડી છે અણધારી આફતે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ખેતી પાક બાગાયતી પાકને મોટું નુકસાન કર્યું છે જેને લઈને ખેડૂતો સરકાર પાસે મદદની આશ રાખીને બેઠા છે જો સરકારની સહાય મળે તો જ ખેડૂતો ઊભા થઈ શકે છે ત્યારે સરકારી સહાયનો મલમ કેવો અને કેટલો લાગશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ રાજ્યમાં હવે એક નવા વિવાદે જોર પકડ્યું છે સ્માર્ટ સ્માર્ટ સિટીની અંદર મીટરનો મુદ્દો છે એ ચર્ચાના હેરણે છે જનતા આ સ્માર્ટ મીટર સ્વીકારવા માટે તૈયાર નથી જનતાનું કહેવું છે કે અમારા જે જૂના મીટર હતા એ અમને પાછા આપો કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે પણ સંપૂર્ણ રીતે આ પ્રોજેક્ટ પાર પડે એ પહેલા જેનો વિરોધ શરૂ થયો છે આખરે કેમ શું છે આ સ્માર્ટ સીટર આ સ્માર્ટ મીટર અને એનાથી શું થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે વિરોધ હવે જુઓ ગુજરાતની વીજ કચેરીઓ હાલ સ્માર્ટ મીટરના કારણે હંગામેદાર બની છે વપરાશકર્તાઓ સ્માર્ટ મીટર નહીં પણ જૂના ડિજિટલ મીટરની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે પરંતુ વાત આગળ વધારીએ એ પહેલાં એ સમજી લો કે સ્માર્ટ મીટર અને ડિજિટલ મીટર કે જૂના મીટર વચ્ચે શું તફાવત છે તેના શું ફાયદા છે અને શું નુકસાન છે સાદા મીટરમાં વીજળીના વપરાશ પછી બિલ ભરવાનું થતું હતું જ્યારે સ્માર્ટ મીટરમાં પહેલા રિચાર્જ પછી વપરાશ જ્યારે સાદા મીટરમાં બિલ મોડું પણ ભરી શકતા હતા સ્માર્ટ મીટરમાં રિચાર્જ પૂરું એટલે વીજળી બંધ સાદા મીટરમાં સ્માર્ટફોનની જરૂર નહોતી પડતી સ્માર્ટ મીટરમાં સ્માર્ટફોન ફરજિયાત જોઈશે સાદા મીટરમાં બિલ ભરવામાં કોઈ સમસ્યા નહોતી આવતી સ્માર્ટ મીટરમાં સામાન્ય વ્યક્તિને થોડી સમસ્યાઓ સર્જાશે સાદા મીટરમાં વીજળી સસ્તી પડતી હતી એવો લોકોનો દાવો છે જ્યારે સ્માર્ટ મીટરમાં વીજળી મોંઘી પડતી હોવાનો લોકો દાવો કરી રહ્યા છે સાદા મીટરમાં વીજ ચોરી થઈ શકતી હતી જ્યારે સ્માર્ટ મીટરમાં વીજ ચોરી નહીં થઈ શકે સ્માર્ટ મીટરનો વિરોધ કરનારાઓનો સૌથી મોટો આરોપ વીજ બિલ વધારે આવી રહ્યું હોવાનો છે અને તેને લઈને સ્માર્ટ મીટરનો જુદા જુદા શહેરોમાં વિરોધ થઈ રહ્યો છે આજે વડોદરાના સમા ખાતે આવેલા એમજીવીસીએલ કચેરી બહાર સ્માર્ટ મીટરના વપરાશકર્તાઓએ હોબાળો મચાવ્યો અને સ્માર્ટ મીટરના બદલે જૂના ડિજિટલ મીટર લગાડવામાં આવે તેવી માંગ કરી અડધી રાત્રે સુતા હોય કોઈ ઘરના

અને હવે 10 દિવસમાં બે હજાર નું રિચાર્જ કરાવવું પડે છે તો અમને આ મીટર જોઈતું નથી સાહેબ અમારે નાના નાના છોકરાઓ છે અમે હજાર રૂપિયા ત્રણ દિવસ ને કાથી લાવવાના અમારે પોસાતું નથી અમને જૂના મીટર જોઈએ અમને કેમ કે સાહેબ અમે ઘર કામ કરીએ છીએ અમે હજાર રૂપિયામાં ઘર કામ કરીએ તો એના તમને હજાર રૂપિયા જોવા મળે અમને સાહેબ એટલે અમને આ પોસાતું નહી અમને જૂના મીટર જોઈએ એવું નથી કે ખાલી મોટા શહેરોમાં સ્માર્ટ મીટરની ની રાહ સંભળાઈ રહી છે પંચમહાલ વીજ કંપની દ્વારા ગોધરાની ખાડી પડિયાના કેટલાક મકાનોમાં પ્રાયોગિક ધોરણે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે પરંતુ તેનાથી શ્રમજીવી પરિવારોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે અને જે પેલા જે મીટર હતા ને જે આ લાઇટ બિલાવતું તો બધા ભરતા હતા રેગ્યુલર ભરતા હતા એમાં કોઈ દિક્કત નથી બધા ભરી જઈને ભરી દેધેલા જેમ તેમ કરીને કોઈ મજૂરીઓ માણસ વધારે જઈ કોઈ જેમ તેમ કરીને બી ભરી દેલા પણ હવે જ્યારથી આ પ્રીપેડ મીટર આવ્યા છે ને બધાને તકલીફ થઈ ગઈ છે કોઈની બધા ગરીબ પરિસ્થિતિ છે કોઈની પાસે મોબાઈલ બી નથી અને કોઈની પાસે બટનવાળા મોબાઈલ હોય કીપેડવાળા મોબાઈલ હોય કેટલાને વાંચતા ના આવડે આમ જોવા જઈએ તો ગરીબ પરિસ્થિતિવાળા છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેનો પોલિટિકલ મુદ્દો બનાવવાનો પ્રયાસ પણ કર્યો છે કાલે આમ આદમી પાર્ટીના વડોદરાના નેતાઓએ પોસ્ટરબાજી કરી પ્લેકાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું હાલ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજ કંપનીઓ દ્વારા પ્રાયોગિક ધોરણે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે પરંતુ તેનાથી લોકો નારાજ થયા છે અને દિવસે ને દિવસે તેનો વિરોધ વધતો જઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં આ પ્રોજેક્ટનું શું થાય છે તે તો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે પોતાની જ પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ પર ગંભીર આરોપ લગાવ્યો છે એમનો આરોપ છે કે પીએ વિભવ કુમારે સીએમ નિવાસસ્થાને એમની સાથે મારપીટ કરી દુર્વ્યવહાર કર્યો

દેશમાં ચાલી રહેલા ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીની ચર્ચા એક અલગ જ કારણથી થઈ રહી છે ચર્ચાનું કારણ છે મહિલા નેતા સાથે થયેલી મારપીટ અને દુર્વ્યવહાર આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલેવાલે થોડા દિવસો પહેલાં આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી નિવાસસ્થાન પર તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી મારપીટ કરનારું બીજું કોઈ નહીં પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ કુમાર હતા સ્વાતિ માલેવાલનું કહેવું છે કે ઘટના તેર મે સોમવારની રાત્રે નવ વાગ્યાની આસપાસ બની હતી જ્યાં તે કામ અર્થે દિલ્હીના સીએમ નિવાસસ્થાને ગયા હતા જ્યાં તેમની પાસે કેજરીવાલના પીએ કુમારે મારપીટ અને દુર્વ્યવહાર કર્યો હતો સ્વાતિએ મેના રોજ જ નંબર પર કોલ કરીને પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપી દિલ્હી પોલીસે ગુરુવાર રાત્રે કેજરીવાલના પીએ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે તો શુક્રવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં માલીવાલે કલમ એકસો ચોસઠ મુજબ પોતાનું નિવેદન પણ નોંધાવ્યું છે પરંતુ આ બધાની વચ્ચે સ્વાતિ માલીવાલના બે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે જેમાં એક વિડીયો છે સ્વાતિ માલીવાલ ઘરે પહોંચે છે ત્યારનો જેમાં સ્વાતિને ચાલવામાં પણ તકલીફ થઈ રહી હોવાનું દેખાઈ આવે છે તો બીજો વિડીયો છે તેર મે ના રોજનો સીએમ સ્થાનનો જ્યાં સ્વાતિ માલીવાલને કેટલાક કર્મચારી બહાર જવા માટેનું કહી રહ્યા છે તો સામે ગુસ્સામાં સ્વાતિ તમારી નોકરી ખાઈ જઈશ તેવું કહેતા સંભળાઈ રહ્યા છે

તપાસ થશે તો સત્ય સામે આવશે આ બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો લખનૌનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્વાતિ માલીવાલ પર પ્રશ્ન પૂછાતા માઈક ફેરવી દે છે અને સાથે બેઠેલા સમાજવાદી સુપ્રીમો અખિલેશ યાદવ કહે છે કે તેનાથી વધારે જરૂરી અન્ય કેટલાક મુદ્દા પણ છે स्वाति साथी साथ दुर्व्यवहार केस में नाणामंत्री सीतारमण ना केजरीवाल पर प्रहार अने कहु कि केजरीवाल हजू सुधी सीएम पद पर केवी रीते रही शके छे महिला विरोधी केजरीवाल आरोपी ने साथे लेने फरी रहा छे आप सीएम पद में है जी अब तक एक सीएम उनके पार्टी में राज्यसभा में सदस्य और कल परसों तक जिनको वो नियुक्त करके बिठाया महिला आयोग में उस महिला के खिलाफ होने के अपने स्टाफ दुष्कर्म किए उनके खिलाफ बयान नहीं दिया उनके खिलाफ कुछ बातें नहीं बोले और उनके साथ लेकर के घूम रही हो, और सामने माइक के रखते हुए प्रेस वार्ता के समय जवाब ना देते हुए वो माइक उस तरफ चली जा रही जो कि आ मामले कांग्रेस महासचिव प्रियंका गांधी निवेदन आप हूँ महिला साथ छू मामलो आम आदमी पार्टी नो छे ते अंदरों अंदर चर्चा करीने निर्णय लेशे देखिए इसमें दो बात है कि महिलाओं के साथ अगर कहीं भी अत्याचार हो रहा है कुछ भी गलत होता है तो हम उन्हीं के साथ खड़े हैं मैं हमेशा महिलाओं के साथ ही खड़ी रहती हूँ चाहे किसी भी पार्टी की हो दूसरा आपने कहा कि आम आदमी पार्टी आपस में डिस्कस करेंगे वो उनके नेता हैं तो वो आपस में निर्णय लेंगे ये उन पर है હાલ તો સ્વાતિ માલીવાલના ફરિયાદ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે તેમજ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સ્વાતિનું નિવેદન લેવામાં આવ્યું છે ત્યારે તપાસમાં શું તથ્ય સામે આવે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ